જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ જય હિન્દ મારા પ્યારા ભૂલકાઓને કેમ છો બધા મજામાં હશો હવે આજે ટ્વેન્ટી ફોર્થ ઓક્ટોબર આજના દિવસે તમને ઇન્સ્ટિટ્યૂટમાંથી કોલ આવશે એપ્લિકેશનમાં વેરિફિકેશન માટે ઇન્સ્ટિટ્યુટમાંથી કોલ આવ્યા પછી જ તમે એપ્લિકેશનમાં વેરિફિકેશન થઈ ઓટીપી આવશે ઓટીપી નાખ્યા પછી જ તમે એપ્લિકેશન ઓપન કરી શકશો ત્યાં સુધી તમારે એપ્લિકેશન ઓપન કરવાની નથી બીજી વસ્તુ એક દિવસની અંદર આપણા આટલા બધા સ્ટુડન્ટ છે એમનો વેરીફિકેશન નહીં થાય એટલા માટે આમાં થોડોક સમય જોશે આજે જેટલા ના આવે એટલા છોકરાઓ એપ્લિકેશન ઓપન કરી શકશે આપણે એક ડિસાઈડ કરેલું છે કે ટ્વેન્ટી સેવન્થ ઓક્ટોબર સુધી ત્યાં સુધીમાં મારા બધા જ છોકરાઓને કોલ કરીને એક એક વેરિફિકેશન થઈને એમાં તમને આઈડી અને પાસવર્ડ આપી દેશે ઇન્સોર્ટ કે તમારે ઓટીપી નાખીને પછી ઓપન થશે ઇન્સ્ટિટ્યુટમાંથી કોલ આવે પછી ત્યાં સુધી તમે એપ્લિકેશન ઓપન નહીં કરી શકો બીજી વસ્તુ એમાં એક નીટ પ્રિપેરેશન સ્ટ્રેટેજીનો જે વિડીયો આપેલો છે એ વિડીયોની અંદર ત્રણ લિંક આપેલી છે મોબાઈલ એન્ડ્રોઈડમાં તમારે જો ઓપન કરવો એન્ડ્રોઈડ મોબાઈલ છે તમારી પાસે એમાં જો એપ્લિકેશનો ઓપન કરવી હોય તો એમાં કો સ્વી ઓઆરજી કોડ નાખવાની જરૂર નહીં રહે આઈઓએસ આઈફોન તમારી પાસે છે આઈફોન જો તમારી પાસે છે એમાં પણ કે કોસ્વી ઓઆરજી કોડે નાખવાની જરૂર નહીં રહે પણ વેબ લિંક કદાચ માની લો કે આપણી પાસે છે વેબ લિંક અને વેબની લિંક વેબ લિંક તમારે ક્યાં કામો છે પીસી છે લેપટોપ છે ટેબ્લેટ છે એમાં જો તમારે એપ્લિકેશન ઓપન કરવી હોય તો એમાં તમે એપ્લિકેશન ઓપન કરી શકો છો અને એના માટે વેબ લિંકમાં તમારે પહેલાં જ કે કોસ્વી ઓઆરજી કોડ નાખવો પડશે અને કે કોસ્વી ઓરજી કોડ નાખ્યા પછી જ તમે એમાં વેરિફિકેશન થશે ને પછી તમે ઓટીપી નાખો પણ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોલ આવ્યા પછી સો ફ્રેન્ડ્સ તમારા જેટલા ફ્રેન્ડ સર્કલ હોય એમને જોડાવું હોય તો જોડાવજો વહેલી તકે જોડા મળજો કારણ કે હવે તમારી પાસે ખ્યાલ છે કે આ વર્ષે આપણી પાસે ટાઈમ ઓછો છે ઓછા ટાઈમમાં જાજુ કરવાનું છે અને બીજો બહુ મોટો બેનિફિટ છે તમારી જાણ ખાતર અત્યારે ઘણા બધા સારા ઇન્સ્ટિટ્યૂટ છે એમાં તો વાંધો નથી પણ ઘણા બધા તાલુકા સેન્ટરના ઇન્સ્ટિટ્યૂટ છે અરે મોટા મોટા જિલ્લાઓ છે ડિસ્ટ્રિક્ટ છે એમના પણ મોટા ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ્સ ઘણા બધા પહેલાં તો ભણેલા જ નથી એટલે આ વર્ષે કોમ્પિટિશન જે ગયા વર્ષે આ જે લોકડાઉનમાં કોમ્પિટિશન છે એમના જેવી એટલી બધી કદાચ નહીં હોય પણ એક વસ્તુ છે કે જેને સારું ભણેલા છે એમને સ્કોર કરવો બહુ ઈઝી રહ્યા છે આપણે એક પણ લેક્ચર છૂટવું ન જોઈએ રોજે રોજના લેક્ચર કન્ડક્ટ થઈ જ જવા જોઈએ જેટલો તમને અહીંથી લેક્ચર્સ આપવામાં આવે એટલા લેકચર્સ બધા કમ્પ્લીટ કરી નાખવાના છે એનું રિવિઝન કરવાનું છે આગળના દિવસોનું પણ રિવિઝન મોસ્ટલી સ્ટુડન્ટ્સ ભૂલ શું કરતા હોય આજનું રિવિઝન કરી લે આગળના લેક્ચર્સનું રિવિઝન પછી ભૂલી જાય જે તમે નોટ્સ અલગ અલગ નોટ્સ બનાવજો જીઓસી જનરલ ઓર્ગેનિક ઓર્ગેનિકની નોટ્સ હોય તો અલગ બનાવજો ફિઝિક્સની નોટ્સ અલગ બનાવજો બાયોલોજીની નોટ્સ અલગ દરેક ચેપ્ટર્સની દરેક સબ્જેક્ટ વાઇઝ નોટ્સ બનાવજો ઠીક છે સુધી આપણું આ યુટ્યુબ અને બીજી વસ્તુ જે લોકો એપ્લિકેશનમાં એડ થઈ જાય એપ્લિકેશનમાં જોવાનું રહેશે યુટ્યુબ એ તો એપ્લિકેશનમાં સત્યાવીસ ઓક્ટોબર પછી યુટ્યુબમાં નહીં લેક્ચર આપણા હોય માત્ર ને માત્ર આપણી એપ્લિકેશનમાં જ લેક્ચર હશે એમના બરોબર આજે આપણે જે ભણવાના છીએ બ્રિજ અને સ્પાઈરો આપણું ખ્યાલ છે કે સ્ટાર્ટિંગ કાલે કરેલું હતું એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જે ભણશું આપણે ચલો નેક્સ્ટ સૌથી પહેલા તો હું તમને બ્રિજ કમ્પાઉન્ડ અને સ્પાયરો કમ્પાઉન્ડ જે છે એમનું થોડુંક રિવિઝન કરાવી દો બ્રિજ કમ્પાઉન્ડ અને સ્પાયરો કમ્પાઉન્ડ છે અને બ્રિજ કમ્પાઉન્ડ સૌથી પહેલી વસ્તુ સ્પાઈરો કમ્પાઉન્ડ કહેવાય કોને જે બે સંયોજનો વચ્ચે બે ચક્રો વચ્ચે બે સાયકલ વચ્ચે કોમન એટમ

બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ આમાં બે કોમન આઈટમ છે આમાં એક જ કોમન આઈટમ છે રૂલ્સ તમને ખ્યાલ છે કે આમાં રૂલ્સમાં એટલે કે બ્રિજ કમ્પાઉન્ડમાં ફર્સ્ટ બ્રિજ હેડને આપવાનું હોય છે અને સેકન્ડ રૂલ્સ એના પછીનો બ્રિજ હેડ ટુ બ્રિજ હેડ વાય લોંગેસ્ટ ચેન એટલે કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવાની ચલો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આ સાઈડથી આવશે ટુ થ્રી ફોર ફાઈવ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા અહીંયા આવશે એમના પછી સિક્સ સેવન એટ આમનું નોમિન ચલો શું થશે આમનું નોમિન ક્લેચર બાય સાયક્લો બે સાયકલ છે એટલે બાય સાયક્લો અહીંયા રહેશે થ્રી અહીંયા રહેશે ટુ એટમ્સ અને વચ્ચે રહેશે વન એટમ્સ ટોટલ નંબર ઓફ એટમ એટ છે એટ છે તો ઓક્ટેન પૂરા કોન્સન્ટ્રેશન સાથે પણ જો ભૈયા ચલો અહીંયા જુઓ ખાસ આમાં જોજો તમે ખ્યાલ જ છે આમાં નંબરિંગ નંબરિંગ તમે નંબર્સ જે છે એ તમે કોમન એટમને ના આપી શકો આમાં જે હોય ને જે વસ્તુ બાય સાયકિલો એટલે કે બ્રિજ કમ્પાઉન્ડમાં જે હતી એની ટોટલી રિવર્સ આમાં કોમન એટમને બ્રિજ હેડને વન નંબર આપેલો છે આમાં એમાં નથી આપવાનો ફર્સ્ટ નંબર બ્રિજ હેડ અહીંયા ફર્સ્ટ નંબર કોમન એટમ નહીં આમાં લોંગ ચેઇન સિલેક્શન તો એનું ટોટલી રિવર્સ આમાં શોર્ટ ચેઇ સિલેક્શન આમાં શોર્ટ ચેન્જે છે અહીંયા છે આ કોમન એટમની બાજુ આ કાર્બન લો કે આ કાર્બન લો કોઈ પણ જગ્યાએ સપોઝ કે અહીંયા આપો હું આપી શકું કોમન નંબર આપવાનો એમના પછી ટુ અહીંયા થ્રી અહીંયા ફોર ફિફ્થ તમે આ સાઈડ બી આવી શકો આ સાઈડ બી બંને સેમ જ છે આમાં એવું ન સમજતા કે ચાલો તમે આવી રીતે ગયા તો એટ તમારે આમ જ થવો જોઈએ એવું ના હોય ફોર અહીંયા આપી દીધું તો સપોઝ મારે ફાઈ અહીંયા આપો છો તો અહીંયા બી આપી શકો સિક્સ સેવન એટલે બે સાયકલ વચ્ચે બે ચક્ર વચ્ચે બે રિંગ વચ્ચે એક જ એટમ કોમન છે તો આમને કહેશું આપણે સ્પાયરો સ્પાયરો આમાં છે 3 એટમ્સ આમાં છે 4 એટમ્સ અને ટોટલ નંબર્સ ઓફ એટમ અહીંયા લાસ્ટ ફિગર જોઈ લેવાનો 8 છે એટલે ઓક્ટેન અને માની લો કે તમને ખ્યાલ છે આ બ્લેન્ક પૂછી લેયા તો બ્લેન્ક ફિલઅપ કેવી રીતે કરવાની છે 3 4 1 આ 1 છે ઈ બ્રિજ આ કોમન એટમ 1 છે ઈ કોમન એટમ ટોટલ એડિશન કરશો એટલે એટ એઈટ મતલબ ઓપ્ટન આવશે આમાં શું કરવાનું છે થ્રી પ્લસ ટુ પ્લસ વન પ્લસ ટુ આ ટુ શું છે તો કે બ્રિજ હેડ છે કોમન એટમ છે ટોટલ એડિશન કરશો એટલે એઇટ આવશે બરાબર ફરી પાછું આમાં કોમન એટમ એટલે કે બ્રિજ હેડને વન નંબર આપવાનો આમાં એ નહીં આપવાનો આમાં જે કરો એ આમાં નહીં કરવાનો આમાં લોંગ ચેઇન સિલેક્શન તો આમાં શોર્ટ ચેઇન સિલેક્શન આમાં શોર્ટ ચેઇનમાં વન નંબર આપવાનો કોમન એટમની બાજુના એટમને બરાબર આમાં જોજો ખાસ ઇન્ક્રીઝિંગ ચડતો ક્રમ જમા આમાં ડિક્રિજિંગ ઉતરતો ક્રમ જમા આમાં સ્કેર બ્રેકેટમાં ઉતરતા ક્રમમાં લખવાનું અહીંયા ચડતા ક્રમમાં લખવાનું બરાબર ચલો આને હું થોડા એક્ઝામ્પલ હવે મિક્સ એક્ઝામ્પલ આપીશ તમે સ્પાઈરો અને બ્રિજ બેના મિક્સ એક્ઝામ્પલ આપીશ બ્રિજના પણ ઘણા બધા કન્સેપ્ટ હું આમાં કરાવીશ આજના લેક્ચરમાં સમજો ખાસ માની લો કે આવો કોઈ તમને ક્વેશ્ચન પૂછે છે સમજો આ ચલો સ્ટ્રક્ચર સમજો આનું ચૌદ જાન્યુઆરી ફોર્ટીન્થ જાન્યુઆરી આપ તો ખબર જ હશે શું હોય છે ચલો ફોર્ટીન જાન્યુઆરી આ જે ક્વેશ્ચન તમને પૂછ્યું આન્સર પણ આપવાના છે કોમેન્ટ બોક્સમાં મને એને આન્સર આપવાના છે ઠીક છે ચલો સૌથી પહેલું તો આ બે વચ્ચે જે આ કોમન આઇટમ છે કેલ્ક્યુલેટ કરવાનું છે વન ટુ ને થ્રી વન ટુ થ્રી થ્રી એટમ્સ છે અહીંયા છે વન પેલે તો પતંગ નથી ખાતી ને પતંગ નથી હોય સ્પાયરો કોમ્પાઉન્ડ છે અને ચૌદ જાન્યુઆરી તમે જે પતંગ જગાવતા હો ને ત્યારે એનું નોમેન્ટ લેચર સાથે સાથે કરવાનું જે કાઇટ ફ્લાય થતી હોય એનું નોમેન્ટ લેચર સાથે સાથે કરી લેવાનું ભાઈ કઈ પતંગનું કયું નોમેન્ટ લેચર છે બરાબર અમુક કાઇટમાં બિચારામાં નીચેનું કાંઈ હોય જ નહીં એમણે ચકતી હોય એનું નોમેન્ટ લેચર ના કરતા જોજો અહીંયા સમજો કોમન એટમની બાજુનો એટમ આ પણ છે આ પણ છે આ પણ છે ને આ પણ છે પણ કયો સિલેક્શન કરવાનું છે આપણે સોડ કાર્બન ચેઇન સોડ કાર્બન ચેઇન સિલેક્શન કરવાનું છે અહીંયા 1 નંબર અહીંયા 2 નંબર અહીંયા 3 નંબર અહીંયા

આવો સપોઝ હું તમને એક ક્વેશ્ચન આપું છું એ તમારે મને સોલ્વ કરીને બતાવવાનો છે ચલો કોમેન્ટ બોક્સમાં મને આ ક્વેશ્ચન સોલ્વ કરીને આપો આમનો સાચો આન્સર શું હશે ચલો આનો મને આન્સર આપી દો આ સ્પાઈરો કમ્પાઉન્ડ જે છે એમનો સાચો આન્સર જે છે એ શું રહેશે ચલો પહેલા પોઝ કરી દો વિડીયો મને આનો આન્સર આપી દો પછી ચેક કરજો આ જે કોમન આઈટમ છે આ આ કોમન એટમની બાજુ નું બરોબર બે સાયકલ છે એટલા માટે સ્પાઈરો આમાં ટોટલ એટમ છે ફોર આમાં ટોટલ એટમ છે ફાઈવ આમાં ઇન્ક્રીઝિંગમાં જવાનું રહેશે તમારે અને ટોટલ નંબર ઓફ એટમ લાસ્ટ નંબર તમારે જોવાનો શું જોવાનો લાસ્ટ નંબર જોવાનો ટેન ટેન માટે યુઝ થાય છે ડેકેન ઇલેવન જો હોત તો અન ડેકેલ હોત તો ડો ડેકે અહીંયા જોજો ખાસ પૂરું કોન્સ સાથે ભણજો પેલા દસ માટે ડેકેન અગિયાર માટે અન ડેકેન બાર માટે ડો ડેકેન તેર હોય થર્ટીન હોય તો ટ્રાય ડેકેન ચૌદ માટે ટેટ્રા ડેકેન પંદર માટે પેન્ટા ડેકેન હેક્ઝા ડેકેન ઓક્ટ્રા એવી રીતે જ આવશે તો આ સ્પાઈરો કમ્પાઉન્ડ પોઝ કરીને એકવાર લખી લેજો ચલો નેક્સ્ટ માની લો કે તમને કોઈ આવો ક્વેશન આપે છે ચાલો આનું સોલ્યુશન આપણે કરવું છે સમજો અહીંયા અહીંયા ચાલો કાર્બોનીલ આપેલો છે અહિયાં માની લો કે તમને બ્રોમિન આપેલો છે પેલામાં પહેલી વસ્તુ તમને આ રૂલ્સ ના ભૂલાવો જોઈએ સ્પાયરોનો પહેલો રૂલ્સ છે કોમન એટમ ની બાજુનો એટમ અને એ પણ શોર્ટ ચેઇનમાં જો એલિફેટિક અથવા તો એરોમેટિક કમ્પાઉન્ડ હોય ને તો પહેલી વસ્તુ શું ચેક કરતા હોય ખબર છે આપણે એલિફેટિકમાં એમાં હા એ કશું આઈયુપીએસસી એપ જો ઘણું બધું વાગે છે આ તો હજી સ્પાઈરો બ્રિજ શરૂઆત થઈ છે આ બ્રોમિન છે ને અહીંયા કાર્બોનિલ છે જો એલિફેટિક હોત ને એલિફેટિક ઇન શોર્ટ કે એલિફેટિકમાં સિમ્પલ ચેઇન આ કમ્પાઉન્ડ એલિફેટિક જ છે પણ સિમ્પલ ચેન વાળો કમ્પાઉન્ડ તો એમાં આપણે પહેલી વસ્તુ શું જોત કોણ કિંગ છે જોત પણ આમાં એવું થોડું હોય કોણ કિંગ છે એમાં આમાં તો સ્પાયરો કમ્પાઉન્ડ છે એમાં તો પહેલો રૂલ એ જ છે કે ભાઈ કોમેનેટની બાજુનો આટમા અને પણ સોળ ચેઇનમાં એમને તમારે નંબર આપવાનો છે ચલો આ કિંગ હોવા છતાં પણ એને નંબર નહીં આપી શકીએ આપણે આ જ રિંગમાં નંબર આપવો પડશે સોળ ચેનમાં જ નંબર આપો હવે આની બાજુનો આઇટમ આ પણ છે ને આની બાજુનો આઇટમ આ જો અહીંયાથી નંબર આપશો તો થર્ડ નંબર ઉપર આવશે અહીંયાથી નંબર આપશો તો 1 નંબર પર આવશે લિસ્ટ નંબર ઓછામાં ઓછો નંબર આવે એવી રીતે નામકરણ કરવાનો બરોબર અહીંયા અહીંયા એના પછી આવશે 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 પહેલી વસ્તુ આપણે લખશું કમ્પાઉન્ડ છે આ સ્પાઈ વન બ્રોમો સ્પાયરો અહીંયા ટોટલ એટમ્સ છે થ્રી અહીંયા ટોટલ એટમ્સ છે ફોર અને ટોટલ નંબર્સ ઓફ એટમ એટલે

અહીંયા લખવાનું જોઈએ એ એક્યુરેસી તમારે રાખવાની જ છે બરાબર સો નેક્સ્ટ એક્ઝામ્પલ આપો તમારે મને આ નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરી આપવાનું છે ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરી આપો આમનો આન્સર શું થાય કોમેન્ટ બોક્સમાં મને આનો આન્સર આપી દો માની લો કે અહીંયા કાર્બોનિલ આપેલો છે અને અહીંયા બ્રોમિન આપેલો છે તમને આનું મારે નોમેન્ટ લેક્ચર નામકરણ જોઈએ બરાબર પહેલી વસ્તુ પહેલો રૂલ શું શું જાણો પોઝ કરી દો પહેલાં સોલ્વ કરી દો

અહીંયા ટોટલ થ્રી એટમ્સ અહીંયા ટોટલ ફોર એટમ્સ ટોટલ નંબર્સ ઓફ એટમ એટ એટ માટે વર્ડ યુઝ થાય ઓક્ટેન અને કિંગ જે છે વન નંબર ઉપર છે સો વન ઓન બીજી વસ્તુ આજે એક સ્ટુડન્ટ્સનો મને કોલ જ આવેલો હતો સર કે સ્પીરો કમ્પાઉન્ડ એક્ઝામ્પલ એક્સ્ટ્રા કરાવશો પેલી તો શું કહી દઉં કે આને સ્પીરો ના બોલાય આને સ્પાયરો બોલાય આ કમ્પાઉન્ડને સ્પીરો ના બોલતા આ કમ્પાઉન્ડ છે એક્ઝામ્પલ હું છું કારણ કે ખાલી એક એક્ઝામ્પલથી તો તમારી એક્યુરેસી આવે ઘણા બધા એક્ઝામ્પલથી એક્યુરેસી આવે બીજી વસ્તુ આ પૂરું થયા પછી તમને ગ્રુપમાં એક ક્વેશ્ચન સીટ આવી જશે બરાબર એક ક્વેશ્ચન સીટ તમે સોલ્વ કરજો એમાં થોડા ઘણા મેં એવા ક્વેશ્ચન મૂકેલા છે ચાહે ગમે એટલી રીતે એમ તમે તૈયારી કરી લો પણ એમાંથી પાંચ ક્વેશ્ચન તો તમને નહીં જ આવડે એમાં આન્સર સહિત આપેલા હશે પણ પાંચ ક્વેશ્ચન નહીં આવડે એનું રીઝન છે કે તમે ટોટલી આઈયુપીએસસી ભણ્યા પછી જ તમને થોડું સમજાશે આખે આખું આઈયુપીએસસી ભણવું પડશે એના માટે હજી તો આપણે બ્રિજ અને સ્પાયરો સુધી પહોંચ્યા છીએ આના પછીના લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડ એનહાઇડ્રાઇડ એસીડ સલ્ફોનિક એસિડ એ બધું જ ડિટેલમાં આવશે એ ખાસ જોજો તમે બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ સોલ્વ કરીએ આ એક્ઝામ્પલ તમારે મને સોલ્વ કરી આપવાનું છે ચલો આનું સાચું નામકરણ જે છે આમનું નામકરણ શું અહીંયા છે બ્રોમિન અહીંયા છે ઓએચ ઠીક છે ચલો વિડીયો પોઝ કરી દો અને આમનું આયુપીસી નોમેન્ટ આઈયુપીસી નામકરણ શું થશે એ મને આપો ચલો સૌથી પહેલાં સ્પાઈરો કમ્પાઉન્ડ છે

ટુ હાઇડ્રોક્સી વન બ્રોમો ટુ બેસ બેટમ છે એના માટે યુઝ કરશું અને ચડતો ક્રમ આમાં આમાં છે છે અને ટોટલ નંબર ઓફ એટમ લાસ્ટ નંબર જોઈ લો ટેન આવ્યો ટેન માટે વર્ડ યુઝ થાય છે ડેકેન અને કિંગ જે છે એ સેવન ઉપર છે તો સેવન ઓન સેવન ઓન ડેકેન ઓન આ કમ્પાઉન્ડ સાચું નોમિન્ટેચર થઈ ગયું બરોબર ચલો હવે હું તમને મિક્સ એક્ઝામ્પલ આવીશ તમારે પહેલાં તો ઓળખવાનું રહેશે કે આ સ્પાઈકો છે કે આ બ્રિજ છે એમને તમારે પહેલા ઓળખવાનું રહેશે ચલો જોજો માની લો કે આવો કોઈ ક્વેશન આપે છે તમને જોજો આવો કોઈ ક્વેશ્ચન પેલા તો તમારે એને ઓળખવાનું છે કે આ સાઇક્લો છે કે પછી સ્પાઈરો કોમ્પાઉન્ડ છે આ બંને રિંગ વચ્ચે તમે ચેક કરી લો આ બંને રિંગ છે ને આ બંને રિંગમાં તમે આ વસ્તુ ચેક કરો બે કોમન એટમ બે કોમન એટમ એનો મતલબ શું થયો આ બે કોમન એટમ છે એનો મતલબ આ બાયસાયક્લો કમ્પાઉન્ડ થઈ ગયો જો એક જ કોમન એટમ હોત તો સ્પાઇરો હોત બે કોમન એટમ છે એનો મતલબ બાયસાયક્લો છે હવે બાયસાયક્લો માં તમને ખ્યાલ જ છે 1 નંબર બ્રિજ હેડને જ આપવાનો હોય છે આ નેક્સ્ટ બ્રિજ હેડ ટુ બ્રિજ હેડ વાય આ લોંગેસ્ટ ચેઇન આ લોંગ ચેઇન માં જવાનો રહેશે તમારા 4 5 6 એમના પછી આ 7 એના પછી આ 8 આ રીતે જ નોમન ક્લેચર આવશે ચલો બે રિંગ છે એના માટે બાય સાયક્લો બે રિંગ માટે બાય સાયક્લો પહેલા વધુ અને પછી ઓછા મતલબ ડિક્રીઝિંગમાં પણ બીજી વસ્તુ હવે અહીંયા પૂરું નથી થતું કે અહીંયા ચાર કાર્બન આઈટમ અહીં બે કાર્બન કોમન આઈટમ ટોટલ બે છે તો કોમન આઈટમ તમારે બે મૂકવાના હવે આ બેની વચ્ચે કોઈ બી આઈટમ નથી તો અહીંયા ઝીરો લખવું પડ ફરજિયાત છે ઇટ શુડ બી નેસેસરી અહીંયા ઝીરો લખવો જરૂરી છે તમારે ઝીરો લખવો જ પડશે કારણ કે બે કોમન એટમ છે તો તમારે બે કોમન એટમ અહીંયા દર્શાવવા પડશે અને બેની વચ્ચે કોઈ એટમ જ નથી તો ત્યાં ઝીરો લખવું પડશે અને ટોટલ નંબર ઓફ એટમ એટ એઈટ માટે વર્ડ યુઝ થાય છે ઓકટેન ફરી પાછો એટ માટે યુઝ થાય છે ઓકટેન સો ફ્રેન્ડ્સ આ ઝીરો બાય એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આવી ગયો ચલો નેક્સ્ટ આમનું મને નામકરણ કરી આપો ચલો આ ક્વેશ્ચન જે છે એમનું નોમીનક્લેચર શું થશે જોજો ખાસ બે સાયકલની વચ્ચે બે છે એટલે આ બાઈ સાઇક્લો થઈ ગયો પહેલાં કોમેન્ટ બોક્સમાં મને આનો આન્સર આપી દો પછી આપણે ચેક કરશું કે આનું શું થાય ક્લેચર બ્રિજ હેડ ફર્સ્ટ આ વન નંબર આવશે નેક્સ્ટ લોંગ ચેઇન નેક્સ્ટ લોંગ ચેઇન ફોર અહીંયા ફાઈવ અહીંયા સિક્સ આમને કહેશો આપણે બાય સાઇક્લો બાય સાઇક્લો અહીંયા છે થ્રી એટમ અહીંયા છે વન એટમ અને બે ડોટ્સ તમારે કરવા જ પડશે બીકોઝ બે ડોટ્સ છે એક કોમન એટમના છે તો બે લખવાના જ રહેશે અને બેની વચ્ચે કોઈ બી એટમ નથી તો ત્યાં ઝીરો અને ટોટલ નંબર ઓફ એટમ સિક્સ સિક્સ માટે વડિયુ થાય છે હેગેન સિક્સ માટે વડયુઝ થાય છે હેગેન બરાબર સો ફ્રેન્ડ્સ તમને આ ખ્યાલ આવવો જોઈએ કે આ બ્રિજ કમ્પાઉન્ડ છે બાય કમ્પાઉન્ડ વચ્ચે જો કોઈ બી આઈટમના હોય તો ત્યાં ઝીરો લખવાનું હોય છે આમનું નામકરણ વિચારો અહીંયા છે સીઓ અહીંયા છે માની લો કે બી આમનું નામકરણ તમારે નોમિટ લેક્ચર તમારે આપવાનું છે કોમેન્ટ બોક્સમાં મને પેલા તો આમનું નામકરણ કરી આપો સૌથી પહેલી વસ્તુ આમાં નંબર સ્ટાર્ટ થાય છે બ્રિજ હેડ થી સ્ટાર્ટ થાય છે ચલો આ બ્રિજ હેડ એને આપો આ બ્રિજ હેડ એને આપો તો ચોખ્ખી વાત છે કે ભાઈ જ્યાં નંબર મિનિમમ હોય ત્યાં હવે આ સાઈડ બી કાર્બન ચેઇન સેમ છે આ સાઈડ બી કાર્બન ચેઇન સેમ સેમ કાર્બન ચેઇન હોય તો શું જોવાનું તો પછી કિંગ જોવાનું આ બેમાંથી કિંગ મતલબ કિંગ એટલે પ્રાયોરિટી ઓર્ડર ને કિંગ મતલબ પ્રાયોરિટી આગળના બે લેક્ચર જોવા પડશે એના માટે ચલો અહીંયા સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ આ સિક્સ સેવન આ આ આ પર છે તો તો બે એના માટે બી પણ વચ્ચે કોઈ કોઈમ નથી તો ઝીરો ટોટલ નંબર્સ ઓફ નંબર માટે સાઇડ ડેકેન અને સેકન્ડ ઉપર ઓન છે તો ડેકેન ઓન ડેકે નામકરણ થઈ ગયું બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોજો ખાસ હિટ્રો બ્રિજ પેલા તો વર્ડ હિટ્રો મિનિંગ શું થાય વર્ડ યુઝ કરવામાં આવે કાર્બન એટમ સિવાય નો આઈટમ આવી જાય ફરી પાછું હિટ્રો વર્ડ યુઝ ક્યારે થાય કાર્બન એટમ સિવાય નું આઈટમ આવી જાય એમના માટે હિટ્રો વર્ડ યુઝ થાય છે કાર્બન આઇટમ સિવાયનો ઓક્સિજન બી હોઈ શકે બોરોન બી હોઈ શકે નાઇટ્રોજન બી હોઈ શકે કોઈ પણ આઈટમ હોઈ શકે પણ યાદ રાખજો ઓક્સિજન માટે ઓક્સાવડ બોરોન માટે બોરા નાઇટ્રોજન માટે એઝા શું કીધું ઓક્સિજન જો હોય તો ઓક્સાવર્ડ નાઇટ્રોજન હોય તો એના માટે એઝા બોરોન હોય તો એમના માટે અહી વર્ડ યુઝ કરવામાં આવે છે બરોબર ચલો નેક્સ્ટ આપણે આનું સોલ્યુશન કરીએ ક્વેશ્ચન કેવી રીતે પૂછે છે સોલ્યુશન કેવી રીતે કરવાનું સમજો ખાસ એના માટે માની લો કે તમને ક્વેશ્ચન આ રીતનો પૂછે છે સમજો ખાસ કોઈ બી રીતે તમને આપેલો હોય અહીંયા માની લો કે ઓક્સિજન છે આ રીતે ક્વેશ્ચન સપોઝ પૂછેલો હોય તમને પહેલી વસ્તુ કે બે સાયકલ છે એના માટે બે આ તમારે બ્રિજ હેડ મૂકવાના જ રહેશે આ ટુડી ફોર્મ છે આ જ વસ્તુનું આ જ સ્ટ્રક્ચરનું થ્રી ફોર્મ તમને આવી રીતે પણ આપી શકે જોઈ લો આ જેમનું થ્રી ફોર્મ છે અહીંયા ઠીક છે ચાલો સમજો ખાસ પેલો રૂલ્સ બ્રિજ હેડ ગેટ્સ ફર્સ્ટ પ્રાયોરિટી તમે બ્રિજ હેડને અહીં આપશો યા તો અહીં આપશો આ સાઈડ બે આટમ જો હિટ્રો મતલબ યાદ રાખજો હિટ્રો વડ યુઝ ક્યારે કરે કાર્બન સિવાય કોઈ આઈટમ આવી જાય ત્યારે હિટ્રો વડ યુઝ કરીએ છીએ આપણે તમે અહીંયાથી ના આપી શકો નહીં આ ત્રણ નંબર ઉપર આવે પહેલા તમારે હીટરો ને પ્રાયોરિટી આપવાની હોય વન ટુ થ્રી આ સાઈડ આપો તો થ્રી આવે આ સાઈડ થી આપો તો ટુ ઉપર આવશે ફોર ફાઈવ સિક્સ સેવન આ બે સેમ જ છે ને વન અહીંયા ટુ અહીંયા થ્રી અહીંયા ફોર અહીંયા ફાઈવ અહીંયા સિક્સ અહીંયા સેવન બરોબર જોજો હવે સમજો આ બે સાયકલ છે એમના માટે બાયસાયકલો પણ એમની પહેલા તમારે

જો તમે ખાલી એવું વિચારશો કે કાર્બન તો છ છે ને કાર્બન માટે જ હેક્ઝન વડ યુઝ થાય એવો રૂલ સામાન નથી અહીંયા જે છે ને ટોટલ નંબર્સ ઓફ એટમ અને તમને ખ્યાલ છે ન ખ્યાલ આવે તો અહીંયા ટુ પ્લસ ટુ પ્લસ વન પ્લસ આ બે જે છે એ બ્રિજ હેડના ટોટલ કરશો એટલે સેવન સેવન એટલે હેપ્ટેન તમારે લખવાનું રહેશે ઇનસોર્ટ ઓક્સિજન બી એમાં કન્સિડર થઈ જાય છે તમારે લાસ્ટ ફિગર જે છે એ જ જોવાનું હોય છે બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોજો ખાસ માની લો કે તમને આવો કોઈ ક્વેશન પૂછે છે અહીંયા સપોઝનો ક્વેશ્ચન હોય બરોબર આ છે એક કામ કરો પેલા તમે ટ્રાય કરો કોમેન્ટ બોક્સમાં મને આનો આન્સર આપો કેટલું તમને સમજાય છે મને ખ્યાલ આવી જાય પેલા કોમેન્ટ બોક્સમાં આનો આન્સર આપી દો સૌથી પેલા બ્રિજ હેડ ગેટ ફર્સ્ટ પ્રાયોરિટી અહીંયા ટુ અહીંયા થ્રી અહીંયા સેવન બે સાયકલ છે એના માટે બાય સાયક્લો પણ એટમ છે બાય સાઇક્લો પહેલા બાય સાયક્લો પેલા અહીંયા સેવન ઉપર જે એઝા છે એ લખવું જ પડશે હિટ્રો એટમને પહેલા લખવાનું રહેશે બાય સાયક્લોની પહેલા આવી જશે સેવન એઝા ચલો સેવન એઝ હા બાય સાયક્લો આમાં છે ટુ એટમ્સ આમાં બી છે ટુ એટમ્સ અને વચ્ચે છે વન એટમ કાર્બનની એટમ ટુ એટમ ટુ એટમ વન એટમ ટોટલ નંબર્સ ઓફ એટમ સેવન સેવન માટે હેપટેન વર્ડ યુઝ કરજો સેવન માટે હેપટેન સો ફ્રેન્ડ્સ તમને ખ્યાલ હોવો જોઈએ અહીંયા માત્ર આપણે કાર્બન એટમ નથી જોવાના ટોટલ એટમ જોવાના છે આપણે બરોબર આનું થઈ ગયું ચલો તમારે મને આ ક્વેનનું સોલ્યુશન કરી આપવાનું છે માની લો કે સ્ટ્રક્ચર ગમે એવું હોય તમને ફરી પાછું સ્ટ્રક્ચર ગમે એવું હોય કન્સેપ્ટ ક્યારે બદલતો નથી સ્ટ્રક્ચર ગમે તેવું હોય કન્સેપ્ટ બદલતો નથી બરોબર માની લો કે આ રીતનો ક્વેશ્ચન તમને પૂછાય છે પેલો રૂલ શું છે ચલો એક કામ કરો જેટલાને ખ્યાલ છે એ મને કોમેન્ટ બોક્સમાં પેલા આનો આન્સર આપી દો પોઝ કરીને આનો આન્સર આપો પછી આપણે એનો ક્વેશ્ચન સોલ્યુશન કરશું આપણે પહેલી વસ્તુ બ્રિજ હેડ ગેટ્સ ફર્સ્ટ પ્રાયોરિટી ચલો બ્રિજ હેડ ગેટ્સ ફર્સ્ટ પ્રાયોરિટી અહીંયા ફર્સ્ટ નંબર આપી દીધો હવે નેક્સ્ટ લોંગ ચેઇન સિલેક્શન માટે તમે આ સાઈડ જાશો તો બે જ કાર્બન છે આ સાઈડ જાશો તો ટોટલ 3 કાર્બન છે તો આ સાઈડ જાઉન રહેશે અહીંયા 5 અહીંયા 6 અહીંયા 7 અહીંયા ઉપર બોરા છે તો પેલું કામ નાઇન બોરા બે સાયકલ છે એના માટે બાય સાયકલો ટોટલ છે થ્રી એટમ્સ અહીંયા ટોટલ છે ટુ એટમ્સ ઉપર છે ટોટલ વન એટમ અને વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન સોરી અહીંયા નાઇન ના આવે સેવન પછી તો એટ આવશે અને એટ માટે વર્ડ ઓક માટે વર્ડ તમારે વર્ડ યુઝ કરવો ઇન શોર્ટ અહીંયા તમારે સમજાય આજે ઇંગ્લિશ મીડિયમનો લેક્ચર બી આમાં ગ્રુપમાં તમને લિંકમાં છે એમાં એક નેટ એક્ઝામિનેશન આવે સીએસઆઈ નેટ જેમ જે હોય નીટ હોય એવી રીતે એન્ટીએની બોડી એક નેટ એક્ઝામ પ્રોફેશન લે છે એમાં એક આ ટાઈપનો એક ક્વેશ્ચન પૂછાણો ઈ ક્વેશ્ચન એમાં આપેલો છે ઇક્વેશન ચેક કરજો અને એમાં કોમેન્ટ બોક્સમાં તમને જેટલાને ખ્યાલ છે એને આન્સર આપજો ઇંગ્લિશ મીડિયમમાં લાસ્ટમાં એ લેક્ચર લાસ્ટ તમે જોશો ને ત્યાં તમને એ જોવા મળશે એ ઈ ક્વેશ્ચન સોલ્યુશન તમારે કરવાનો છે અને એનો કોમેન્ટ બોક્સમાં મને એનો આન્સર આપવાનો છે બરોબર સો બીજી વસ્તુ હવે આમના ઘણા બધા બ્રિજ અને સ્પાઈરોના ઘણા બધા કન્સેપ્ટ છે એ બધા જ કન્સેપ્ટ મેં કરાવી દીધા છે પણ પ્રેક્ટિસ કર્યા વગર આ ક્વેશ્ચન બધા સમજાશે નહીં તમને આજે હું તમને ગ્રુપમાં એક સીટ આપીશ એ સીટ તમે સોલ્વ કરજો એના આન્સર તમને પાછળ આપેલા જ છે ગમે એટલું ક્વેશ્ચન તો પાંચ ક્વેશ્ચન છતાંય નહીં આવડે કારણ કે એ ક્વેશ્ચન છે ને એ હાઈ લેવલ જ મૂકો છું હું તમને કદાચ બ્રિજ અને સ્પાઈરોના પૂછાય તો સિમ્પલ જ ટાઈપના પૂછાય છે પણ હું સિમ્પલ પૂછાશે એવું માનીને નહીં ચાલું સિમ્પલની સાથે સાથે હાઈ લેવલના પણ પૂછી શકાય તમને હું ક્વેશ્ચન સીટ એમાં આપીશ પાંચ ક્વેશ્ચન તો એવા છે કે તમે ચાહે ચાહે ગમે એટલી કોશિશ કરી લો એ નહીં આવડે અને બીજી વસ્તુ કે એટલામાંથી માની લો કે પાંચ જ નથી આવડતા બાકીના બધા જ આવડી જાય છે તો ફિક્સ છે તમારો એમબીબીએસ માટે એડમિશન તો ઠીક છે ઓલ ઇન્ડિયા રેન્ક આવશે ને એ પણ ફિક્સ છે તમારો આ વખતે ગમે એમ કરીને મારે ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ છે બીજી વસ્તુ આપણે ઓલ ઇન્ડિયા હંડ્રેડ રેન્કિંગમાં આવે એકથી સો રેન્કિંગમાં આવે એમને વન લેક્સનું ઇનામ પણ આપ્યા છીએ તમારામાં જો તાકાત હોય મહેનત કરવાની તાકાત હોય અમે કરાવશું તમને સામે તમારે મહેનત કરવાની તાકાત હોય તો ઓલ ઇન્ડિયા વન રેન્કથી લઈને હંડ્રેડ રેન્કિંગમાં આવશો તમને મારા તરફથી વન લેક્સનું ઇનામ મળશે સો ફ્રેન્ડ્સ જેટલી તાકાત છે એટલી તાકાત સ્ટડીમાં લગાવી દો મારે ગમે એમ કરીને તમને ઇનામ આપવું છે અને તમારે ગમે એમ કરીને તમારા મા બાપને મમ્મી પપ્પાને દાદા દાદી છે ઘરમાં એ બધાને ખુશ કરવા હોય તો તમે મહેનત રાખજો એમ બીબીએસની સાથે સાથે તમારો જો રેન્ક આવશે એમાં પણ તમને બહુ મોટી ખુશી મળશે સો ફ્રેન્ડ્સ બીજી વસ્તુ તમારે જેટલા ફ્રેન્ડ સર્કલ હોય એને જરા ઇન્ફોર્મ કરી દેજો કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા આવે છે કે ભાઈ અમને તો ખ્યાલ જ નહોતો કે અહીંયા ટૂંકમાં ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે અમે ફિનોલનું નામ તો બહુ સાંભળ્યું છે પણ ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે ખ્યાલ નહોતો એટલે એવું ના થાય તમારા ફ્રેન્ડ સર્કલને જેટલાને ઇન્ફોર્મ કરો એટલે કરી દેજો ક્લાસ સ્ટાર્ટ થઈ ગયેલા છે જેટલાને જોઈન કરવું હોય અને સત્યાવીસ આજે તમને કોલ આવશે આજથી ટ્વેન્ટી ફોર્થ ઓક્ટોબરથી કોલ આવશે તમને અને જેટલાને કોલ આવે વેરિફિકેશન માટે કોલ આવશે ઓટીપી તમને એન્ટર કર્યા પછી તમે એપ્લિકેશન ઓપન કરી શકો છો ત્યાં સુધી એપ્લિકેશન ઓપન નહીં કરી શકો બીજી વસ્તુ એક દિવસમાં બધા જ સ્ટુડન્ટ્સને કોલ કરીને જોઈન્ટ થઈ શકે એવું નથી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે આપણા એટલે થોડા દિવસ લાગશે બેથી ત્રણ દિવસ લાગશે ત્યાં સુધી ટ્વેન્ટી જેટલા સ્ટુડન્ટ્સ ફીસ પે કરી ગયા છે પણ છતાંય એમને કોલ કરતાં કરતાં તમે બે ત્રણ દિવસ જેવું થશે તો ટ્વેન્ટી સેવન્થ ઓક્ટોબર સુધી આપણા લેક્ચર્સ યુટ્યુબમાં જ મળશે તમને પણ જેટલા સ્ટુડન્ટ્સ એપ્લિકેશનમાં એડ થઈ જાય એમને એપ્લિકેશનમાં પણ વિડીયોઝ આવી જશે એ પરફેક્ટ રીતે તમે જોજો અને ક્લિયરિટી મેં તમને પહેલેથી જ કીધું છે હાઈ ક્લિયરિટી ચારસો અમુકને ચારસો સાઠ આવે છે અમુકને ચારસો એસી આવે છે તો એમાં તમે યુટ્યુબમાં જોજો આપણી એપ્લિકેશન છે એમાં એક હજાર એસી સુધીની આવે છે અને હા એજ્યુકેશનમાં ચીકણાઇ ના કરતા ડેલીનું થ્રી જીબી વાળું રિચાર્જ કરી લેજો સો ફ્રેન્ડ્સ ડેલીનું થ્રી જીબી વાળું રિચાર્જ કરશો એટલે ક્યારેક ક્યારેક શું થતું હોય કે વન જીબી વાળું યા તો પાંચસો એમ બી વાળું કરાવું હોય એની ક્લિયરિટી એકસો ચુમ્માલીસમાં જોતા હોય એકસો ચુમ્માલીસમાં જોશો વહેલા નંબર આવી જશે ત્રણસો સાહીઠમાં પણ ના જોવું આંખના વહેલા નંબર આવી જશે એવું ના કરશો પ્લીઝ હાઈ ક્લેરિટી મિનિમમ તમારે ક્લિયરિટી ચારસો એંસીમાં જોવાનું છે અને એક હજાર એંશી સુધી આપણી એપ્લિકેશનમાં આપણે ફેસિલિટી આપીએ છીએ એપ્લિકેશન મેં તમને માહિતી આપી દીધી છે સો ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડથી સ્ટાર્ટ કરશું અને આજે તમને ગ્રુપમાં જે સીટ આવી જાય સીટ સોલ્વ કરજો અને એમના આન્સર બી પાછળ આપેલા છે સો એ આન્સર બી જોજો ખાસ પાંચ ક્વેશ્ચન તો એવા ટફ રહેશે એ ક્વેશ્ચન સમજાશે ક્યારે તમે જ્યારે પૂરું આયુપીએસી ચાલી જશે કાર્બોક્ઝીલિક એસિડ એનહાઇડ્રાઇડ એસ્ટર એ ઘણા બધા હજી બાકી છે બધું જ આઈયુપીએસસી ચાલી જશે પછી જ તમને ડિટેલમાં સમજાશે થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આઈયુપીસીમાં કાર્બોક્ઝિલિક એસિડથી ઠીક છે